કાં તો ખાતા પૂછેલા હશે કાં તો બંને પૂછેલા હશે ઓકે ને આમનોન છે કે ખાતા બરાબર છે બંને કોષ્ટક પર ડિપેન્ડ કરે છે એકચુઅલી કોષ્ટક ને આધારે આમનોન બનશે અને આમનોન ને આધારે

પહેલો દાખલો આ દાખલાની રકમ તમારી આ ટાઈપની જ આવશે ઓકે તો આપણે પૂરી રકમ નથી આપણે ખાલી કોષ્ટક જ સમજવાનું છે કોષ્ટક કઈ રીતે બને એને એકદમ પરફેક્ટ કરવાનું છે કારણ કે કોસ્તક એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ચેપ્ટરનો કોઈ પણ દાખલો હશે કમ્પલસરી શરૂઆતી એની કોષ્ટક થી થશે પછી આગળ બીજી બધી ગણતરી સ્ટાર્ટ થશે એટલે કે આમનો ને ખાતા તો જુઓ તારીખ એક ચાર અગિયાર ના રોજ કોઈ વ્યક્તિએ હશે યંત્ર ખરીદ્યું છે અને રોકડ કિંમત ચાર એસી રોકડ એટલે કે જો એ કેશમાં લે તો ચાર લાખ એસી હજારમાં મળેલ કરાર વખતે ચૂકવેલ રકમ એસી હજાર એટલે જ્યારે કરાર કર્યો હશે યંત્ર લેવાનો ત્યારે એસી હજાર એટલે આ કઈ રકમ કહેવાય ડાઉન પેમેન્ટ ઓકે કરાર વખતે રકમ ચૂકવે એટલે કે આ ડાઉન પેમેન્ટ કહેવાય ત્યાર પછી હપ્તા પેલા છે તો જો એક ચાર અગિયાર યંત્ર ખરીદ્યું એટલે હપ્તામાં મેં કીધું તે રીતે અગાઉના વિડીયો કે હપ્તામાં કેવા આવશે વાર્ષિક આવશે વર્ષે વર્ષે હપ્તા ભરવાના આવશે તો એક ચાર અગિયાર ના યંત્ર ખરીદ્યું છે તો વર્ષ ક્યારે પૂરું થયા એકત્રીસ ત્રણ બારે તો એકત્રીસ ત્રણ બારે પહેલો હપ્તો આવી ગયો એક ચાલીસ એ જ રીતે આ એકત્રીસ ત્રણ ટેરે બીજો હપ્તો ત્રીજો હપ્તો ચોથો હપ્તો ચાર હપ્તા છે અને વ્યાજનો દર આપેલો છે દસ વાર્ષિક ઓકે તો આપણે જે વ્યાજનું કોષ્ટક હતું તો આ આપણે આખું કોષ્ટક તૈયાર કરી દેવાનું આવશે વ્યાજની ગણતરી દર્શાવતું કોષ્ટક જેમાં છ ખાના આવશે પહેલું ખાનું તારીખ બીજું એની રોકડ કિંમત ત્યારબાદ હપ્તો વ્યાજ રોકડ કિંમત પેટે ચૂકવણી અને રોકડ કિંમતની બાકી ઓકે તો સ્ટાર્ટ કરીએ આપણે એન્ટ્રી કઈ રીતે આપવાની તે તો સૌથી પહેલાં તારીખ કઈ તારીખે યંત્ર ખરીદ્યું છે તે એક ચાર અગિયાર વ્યવહાર થયો છે પહેલી એક ચાર અગિયાર વસ્તુ લીધી હોય એ તારીખ લખીશું રોકડ કિંમત એટલે કે એની જે રોકડ કિંમત છે તે તો કેટલી રોકડ કિંમત છે ચાર લાખ એસી હજાર એની રોકડ કિંમત છે ચાર એસી ત્યારબાદ હપ્તો તો યાદ રાખજો આ તારીખે વસ્તુ લીધી છે આ તારીખે હપ્તો નહીં આવે આ તારીખે આપનું સિમ્પલ ભાષામાં યાદ રાખજો

વ્યાજ તો યાદ રાખજો આ તારીખે તમે વસ્તુ અહીંયા બધી અંતે એક ચાર ટ્રાન્ઝેક્શન આપણે લખીએ છીએ તમે જે તારીખે વસ્તુ લેવો છો એ તારીખે તમારે કોઈ વ્યાજ આપવાનું નહીં એટલે કે આવતા વર્ષે ચાલુ થશે આપણે દાખલામાં મહિને મહિને આપતો નહી આપશે વર્ષમાં આપતા આપશે એટલે આવતા વર્ષે આપણે વર્ષ પૂરું થશે પછી વ્યાજ આપવાનું આવશે એટલે પહેલામાં વ્યાજ હંમેશા ડેસ આવે તો આપણે કેટલા રૂપિયા ચુકવવા કેવાય રોકડ રૂપિયા ચુકવો એટલે આપણે જે રકમ ચૂકવી છે તે તો આપણે જે ચૂકવી આપણે હપ્તો ચુકવ્યો ચાર લાખી એટલે કેટલા રૂપિયા આપણા બાકી રહ્યા તો ચાર ની વસ્તુ હતી કોમન છે વિચારો ચાર ની વસ્તુ હતી એમાંથી આપણે એસી હજાર તો ચૂકવી દીધા તો આપણે બાકી કેટલી રહી તો આપણે બાકી રહેશે ચાર લાખ બરાબર હવે અને સમજવા માટે નંબરથી પણ શોર્ટકટ રીતે પણ એને યાદ રાખી શકાય છે ઘણા સ્ટુડન્ટને આમ ખબર નહીં પડે એટલે અટવાઈ જતા હોય છે પણ એ શોર્ટકટ રીતે પણ યાદ રાખી શકાય હું બીજા એક્ઝામ્પલમાં સમજાવીશ પરંતુ એ રીત યાદ નહીં રાખો તમે બેટર આ રીતે યાદ રાખો પ્રેક્ટિકલ વિચારો કે આટલો એમાં વ્યાજ તો હતું જ નહીં એટલે પહેલા તો વ્યાજ આવે જ નહીં હંમેશા એટલે આપણે કેટલા રૂપિયા ચૂકવવા જે હપ્તો ને હપ્તો આપને તો 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 તે અને બાકી 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 કેટલા રૂપિયા વસ્તુ હતી દીધા કેટલી લાખ એક ચાર અગિયાર હવે એક ચાર અગિયાર છે એટલે વર્ષ ક્યારે પૂરું થશે એકત્રીસ તોન બારે હપ્તો ચાલુ થઈ જશે વર્ષ ક્યારે પૂરું થશે એકત્રીસ એટલે બારેત્રીસ તોન બારે આપણે હપ્તો ભરીશું ઓકે નેક્સ્ટ તારીખ કઈ આવશે એકત્રીસ ત્રણ બાર એક ચાર અગિયાર વર્ષ તું લીધું વર્ષ બુટ એકત્રીસ ત્રણ બાર ઓકે તો હવે પહેલું સ્ટેપ શું છે તે આપણે ગયા વર્ષની બાકી આગળ ખેંચવાની અહીંયા વર્ષ પૂરું થઈ ગયું છે તો પહેલું સ્ટેપ શું છે ગયા વર્ષની બાકી છે ને આપણે આગળ લાવીશું આજે ચાર લાખ બાકી છે એને આપણે આગળ લાવવાની બસ એક આ સ્ટેપ તમારે યાદ રાખવાનું છે ગયા વર્ષની જે બાકી છે એને આપણે આગળ લાવવાની ચાર લાખ છે બાકી આપણે આગળ લાવીશું હવે આ તારીખ એકત્રીસ ત્રણ બાર તારીખે આપણે કેટલો હપ્તો ભર્યો તો આપણે દસ ટકા હવે વ્યાજ ચાલુ થઈ જશે અને યાદ રાખજો વ્યાજ હંમેશા કોના પર ગણાય બરાબર છે વ્યાજ હંમેશા આપની જે રકમ બાકી છે તે તો કેટલી બાકી છે તો આપની ચાર લાખ બાકી છે કેટલી બાકી છે ચાર લાખ બાકી ગયા વર્ષની બાકી જોવાની છેલ્લી બાકી અહીંયા જે રકમ અહીંયા જે રોકડ કિંમત હોય એના પર હંમેશા વ્યાજ ગણાય એટલે કે આ ચાર લાખ છે એના પર દસ ટકા લેખે કેટલું વ્યાજ આવશે ચાલીસ હજાર ફરીથી વ્યાજ કોના પર ગણાય બાકી પર જે પૈસા ચુકવાના બાકી છે તે તો કેટલા બાકી હતા ગયા વર્ષે ચાર લાખ બાકી હતા એ બાકી આપણે આગળ લાવ્યા એટલે કે આ ચાર લાખ પર આપણે ગઈ ના લઈને એટલે બાકી પર જ ગઈ ના દઉં કે આ રકમ જ અહી આપણે આગળ લીધેલી છે હવે આપણે ચૂકવણી આપને કેટલા રૂપિયા ચૂકવા કેવા એકત્રીસ તો બારે તો એકત્રીસ તો બારે આપના હપ્તો આપ્યો છે એક ચાલીસ નો હપ્તો ચૂકવ્યો છે એકત્રીસ તો બારે હપ્તો કેટલો આપ્યો એક ચાલીસ જેમાંથી ચાલીસ હજાર તો વ્યાજ આપી દીધું છે તો ખરેખર આપણે અહીંયા રોકડ કિંમત પેરી ચૂકવવાની એટલે આપણે મુદ્દલ ની ચૂકવણી આમાં જે મેં સમજાવ્યું હતું તે આપણે ખરેખર મુદ્દલ કેટલા રૂપિયા ચૂકવાય હપ્તો જે ચૂકવ્યો છે એમાં આટલું વ્યાજ છે તો બાકીની મુદ્દલ ચૂકવાય તો આપણે એ રકમ શોધવાની છે તો આપણે હપ્તો એક ચાલીસ નો ભય રહ્યો એક ચાલીસ નો ચાલીસ હજાર લાખ તેની ચૂકવણી કેવાશે બરાબર આ જે હપ્તો છે એમાંથી વ્યાજ બાદ કરો જે રકમ આવે તે ચુકવણી કહેવાશે હવે રોકડ કિંમતની બાકી હવે કેટલા રૂપિયા બાકી ભય છે એ કઈ રીતે કેટલા રૂપિયા બાકી તો જો ગયા વર્ષે કેટલી બાકી હતી ચાર લાખ બાકી હતી અને આ વર્ષે આપણે કેટલા રૂપિયા ચુકવ્યા એક લાખ ચાર લાખ બાકી હતી અને એક લાખ ચુકવવા ચાર લાખ બાકી હતી ને લાખ તો હવે ચુકવ બાકી કેટલી રહેશે લાખ 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 આ જે બાકી બાકી તો આપની રહેશે બસ આ જ જે હવે આપણે દર વર્ષે ગણતરી કરવાની રહેશે તો હવે નેક્સ્ટ એકત્રીસ ત્રણ તેર સૌથી પહેલા શું કરીશું આ બાકીને આગળ લાવીશું આ બાકીને આગળ લાવીશું એટલે ત્રણ લાખ બાકી આગળ લાવીશું હવે હપ્તો ત્રણ લાખ બાકી ને આગળ લાવી લીધી હવે હપ્તો કેટલો ભાઈ રહ્યો એકત્રીસ ત્રણ તેર હપ્તો છે એક લાખ ત્રીસ હજાર હવે વ્યાજ તો વ્યાજ કોના પર ગણાય જે બાકી છે ત્રણ લાખ બાકી ને આપણે આગળ લાવ્યા ને ત્રણ લાખ બાકી જે આગળ લાવ્યા વ્યાજ હંમેશા બાકી પર ગણાશે આ ત્રણ લાખ ના દસ ટકા એટલે વ્યાજ કેટલું આવશે ત્રીસ હજાર હવે ચુકવ નહીં કેટલા રૂપિયા ચુકવ્યા તો એક ટીસ હપ્તો આપણે આપ્યો એમાં ત્રીસ હજાર તો વ્યાજ ગયું એક ટીસ હપ્તામાં માંથી આપણું ત્રીસ હજાર તો વ્યાજ ને જ પૈસા ગયા એ માઇનસ કરી દો તો જે આવે તે એક લાખ આપની ચૂકવણી કહેવાય બરાબર એક ત્રીસ નો હપ્તો રહ્યો એમાં ત્રીસ હજાર તો વ્યાજ જ ગયો એટલે આપણે બાકી આપણે ચૂકવ્યા કેટલા કહેવાય ખરેખર ચૂકવણી કેટલી થઈ એક લાખ જ હવે કેટલી બાકી ભાઈ છે તો જો ગયા વર્ષની બાકી જો ગયા વર્ષે ત્રણ લાખ બાકી હતી ગયા વર્ષની બાકી ત્રણ લાખ ને ચૂકવ્યા કેટલા એક લાખ ગયા વર્ષની બાકી કેટલી છે ત્રણ લાખ અને અત્યારે કેટલા ચૂકવ્યા એક લાખ ચૂકવ્યા ગયા વર્ષે ત્રણ લાખ બાકી હતા એક લાખ ચૂકવ્યા એટલે હવે કેટલા બાકી ત્રણ લાખ માં એક લાખ જાય બે લાખ બાકી હવે નેક્સ્ટ એકત્રીસ ત્રણ તેર પછી આપણે કેટલો હપ્તો આપો એક લાખ વીસ હજારનો હવે વ્યાજ તો ખબર પડી જ ગયા છે દસ ટકા વ્યાજ કોના પર ગણાય આજે આગળની બાકી છે તે એટલે કે બે લાખ બે લાખ ના દસ ટકા એટલે વીસ હજાર

આ ત્રણ લાખ માંથી એક લાખ માઈનસ કરો તો આ બે લાખ આ બે લાખ માંથી એક લાખ માઇનસ કરો તો આ એક રાખવાનું પણ પણ યાદ રાખેલું ભૂલી જવાય ને પ્રેક્ટિકલ વિચારો ગયા વર્ષે આટલી બાકી હતી અત્યારે એક લાખ ચૂકવી વાત આટલી બાકી બઈ છે તો ચાર લાખમાં એક લાખ માઇનસ કરો ત્રણ લાખ ત્રણ લાખમાં એક લાખ માઇનસ કરો બે લાખ બે લાખમાં એક લાખ માઇનસ કરો એક લાખ ઓકે હવે એકત્રીસ ત્રણ પંદર સૌથી પહેલા તો આ બાકીને આગળ લાવીશું ગયા વર્ષની બાકી એક લાખ એને આગળ લાવીશું હવે કરીશ પંદરે કેટલો હપ્તો એક લાખ દસ હજારનો હપ્તો હવે વ્યાજ દસ ટકા કોના દસ ટકા લાખના દસ ટકા એટલે કે દસ હજાર હવે એક લાખ દસ હજાર એમાંથી દસ હજાર તો વ્યાજ જ ગયું તો હવે આપણે કેટલા પૈસા ચુકવવા સોરી કેટલા ચુકવ્યા એક લાખ ચુકવ્યા બરાબર એક દસ નો હપ્તો ભો એમાં દસ હજાર તો વ્યાજ ગયું એક લાખ ચુકવ્યા હવે જો ગયા વર્ષની બાકી એક લાખ હતી એમાંથી આપણે કેટલા રૂપિયા ચૂકવ્યા એક લાખ ચૂકવી દીધા તો હવે કેટલા બાકી બચ્યા ઝીરો છેલ્લે આ ઝીરો આવું જોઈએ એક લાખ બાકી હતી ને એક લાખ ચૂકવી દીધા એટલે ડેસ્ક ઝીરો થઈ જાય જો આ ઝીરો નહીં આવે તો સમજી લો કંઈક તો લોચો પૈરો છે ભૂલ પડી છે એટલે આ ઝીરો ડેસ્ક થઈ જાય કારણ કે આપણે પાંચ જ હપ્તા છે તો સોરી ચાર હપ્તા છે તો ચાર હપ્તામાં લોન પૂરી થવી જોઈએ ને બાકી થોડી આવવી જોઈએ બાકી એટલે કે લોન બાકી છે પણ આપણે ચાર હપ્તામાં પૂરી થઈ ગઈ તો અહીંયા છેલ્લે ડેસ્ક આવવું જરૂરી છે ઓકે હવે જોઈએ બીજો દાખલો બે ત્રણ દાખલા ગણીશું બરાબર છે તમને પ્રેક્ટિસ માટે દાખલા આપીશ પ્રેક્ટિસ કરશો એકદમ ઈઝીલી કન્સેપ્ટ ક્લિયર થઈ જશે હવે જો અહીંયા એક એક ચૌદ ખરીદ્યું ક્યારે ખરીદ્યું એક એક ચૌદ કિંમતે દસ હજારમાં ખરીદ્યું બરાબર કેટલામાં ખરીદ્યું એ આઠ લાખ ને દસ હજારમાં ખરીદ્યું હવે કરાર વખતે કેટલા ચૂકવ્યા શરૂઆતમાં કેટલા ચૂકવ્યા નેવ હજાર એટલે કે હપ્તો કેટલો ચૂકવ્યો નેવું હજાર અને યાદ રાખજો પહેલા તો વ્યાજ હંમેશા દેશ જ આવે શરૂઆતમાં કોઈ વ્યાજ ભરવાનું આવતું નથી કારણ કે આ તારીખે વસ્તુ લીધી છે ફક્ત કિંમત લખો હપ્તો એટલે કે ડાઉન પેમેન્ટ અહીંયા શું આવશે ડાઉન પેમેન્ટ સ્ટાર્ટિંગમાં આપણે જે ચૂકવીએ તે બરાબર વ્યાજ પહેલામાં આવશે જ નહીં તો કેટલા રૂપિયા ચૂકવા હપ્તો નેવું હજાર નો હતો કઈ વ્યાજ તો હતું જ નહીં એટલે પૂરેપૂરા આપણે નેવું હજાર ચૂકવાઈ ગયા બરાબર તો આપણે કઈ રીતે રકમ શોધીએ તમારે યાદ રાખવું હોય તો એને નંબર આપી દઈએ એ બે ત્રણ ચાર પાંચ છ હવે નંબર રીતે તમને કહું છું કારણ કે ઘણા નંબરથી ખ્યાલ આવી જાય ઇઝીલી પડે તો આપણે નંબરથી પણ જોઈ લઈએ પણ યાદ રાખી શકાય જો આ રોકડ કિંમત પેટે ચૂકવણી એ રકમ કઈ રીતે શોધવાની તે તો આ ત્રણ નંબરમાંથી ચાર નંબર માઇનસ કરવાનો એટલે હું જે સમજાવું છું તે જ ત્રણ માંથી ચાર એટલે કે હપ્તામાંથી વ્યાજ માઇનસ કરવાનો હપ્તામાંથી વ્યાજ માઇનસ કરવાનું ત્રણ માંથી ચાર માઇનસ કરે ચુકવણી મળી જાય રોકડ કિંમતની બાકી આ બાકી કઈ રીતે શોધાય તો આપણે જો વસ્તુ કેટલાની હતી આઠ દસ ની હતી એમાંથી આપણે કેટલા ચૂકવવા સ્ટાર્ટિંગમાં નેવું ચૂકાયેલા છે તો આઠ દસ ની વસ્તુમાંથી આપણે તો આ બે નંબર છે એમાંથી પાંચ નંબર માઇનસ કરવાથી બાકી મળી જાય તો તમે આ રીતે પણ યાદ રાખી શકો છો પણ આ ગોખેલું કહેવાય બરાબર છે પણ એકલું છે કે જો કન્ફ્યુઝન થાય પરીક્ષામાં અને જો યાદ કરવું હોય તો આ વિદ્યાર્થી જો આ રીતે પણ યાદ રાખી શકાય કે કઈ રીતે એમાંથી કઈ વસ્તુ માઇનસ થાય

ચાલીસ તો એક 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 ચૌદ છે તો વર્ષ ક્યારે પૂરું થશે હવે એક એક ચૌદ છે જાન્યુઆરી છે તો વર્ષ પૂરું થશે એકત્રીસ ડિસેમ્બર આગળ લાવીશું તમારે શું કરવાનું બાકીને આગળ લાવવાની બરાબર બાકીને આગળ લાવો ને હપ્તો લખી દો બાકીને આગળ લાવો અને આ તારીખનો જે હપ્તો હશે એટલે કે આ પહેલો હપ્તો એ છે એક લાખ ચોપન હજાર આઠસો હવે વ્યાજ ગણવાનું તો વ્યાજનો પણ ટ્રેક છે વ્યાજ કેટલા ટકા છે નવ ટકા તો એ નવ ટકા કોના કરવા બે ની નંબરની રકમ હોય એના નવ ટકા બે નંબરની રકમ હોય એના નવ ટકા તો બે નંબરમાં કેટલા છે સાત લાખ વીસ હજાર એના નવ ટકા સમજાયું તે ચાર લાખના ટકા કરતા હતા તો સાત લાખ વીસ હજાર છે એના નવ ટકા સાત લાખ વીસ હજારના નવ ટકા ચોસઠ હજાર આઠસો બરાબર જે સાત વીસ છે એના નવ ટકા કરો તો ચોસઠ હજાર આઠસો

ત્રીસ હજાર ને મેં જે સમજાયું તે રીતે મેં કઈ કીધેલું કેવું માઇનસ કરો છ ત્રીસ એટલે બંને ચાલી શકે તમને જે રીતે ઈઝી લાગે તે રીતે હવે નેક્સ્ટ એકત્રીસ બાર પંદર આવશે તો પહેલા તો આ બાકી આપને આગળ લાવીશું છ લાખ ત્રીસ હજાર હવે હપ્તો કેટલો છે તો હવે નેક્સ્ટ હપ્તો છે એક લાખ છોતેર હજાર સાતસો હવે નવ ટકા વ્યાજ કોના જે બે નંબરની રકમ એટલે કે છ લાખ ત્રીસ હજારના નવ ટકા તો આવશે છપ્પન હજાર સાતસો ચુકવણી માટે હપ્તામાંથી વ્યાજ માઇનસ કરીશું હપ્તામાંથી વ્યાજ માઇનસ કરીશું તો જવાબ આવશે એક લાખ વીસ હજાર અને બાકી રકમ કઈ રે સુધીશું તો આજે આગળની રોકર કિંમત છે મારી ચૂકવણી એટલે બે માંથી પાંચ નંબર અથવા ગયા વર્ષની બાકી એટલે એ જ છે કારણ કે ગયા વર્ષની બાકી અને રોકર કિંમત બંને એક જ છે બાકી આપને આગળ લાવે હું વારંવાર કહું છું યાદ રાખજો આમ બરાબર આગળ જેમ જેમ દાખલામાં ટ્વીસ પોઈન્ટ આવશે ને બધા પોઈન્ટ કામ પડશે છ ટીસની બાકી છે એ જ આગળ લાવીએ છીએ ને એમાંથી આ રકમ આપણે બાદ કરીએ છીએ એટલે કે બે નંબરમાંથી પાંચ નંબર માઇનસ કરીએ છીએ તો આવે છે પાંચ લાખ દસ હજાર ઓકે બીજો હપ્તો આવી ગયો હવે ત્રીજો હપ્તો એકત્રીસ બાર સોળ તો બાકી આગળ લાવીશું પાંચ લાખ દસ હજાર ત્યારબાદ હપ્તો છે ત્રણ લાખ પિસ્તાલીસ હજાર નવસો હવે નવ ટકા વ્યાજ તો બે નંબરમાં જે રકમ છે એના નવ ટકા કરીશું તો આવશે પિસ્તાલીસ હજાર નવસો એટલે કે પાંચ લાખ દસ ના નવ ટકા કરો તો પિસ્તાલીસ નવસો હવે ચુકવણી તો હપ્તામાંથી વ્યાજ માઇનસ કરો ત્રણ પિસ્તાલીસ માટે પિસ્તાલીસ નવસો માઇનસ કરો તો આવશે ત્રણ લાખ અને છેવટની બાકી તો ગયા વર્ષની બાકી પાંચ દસ ખેચેલી પાંચ દસ માંથી પહેલા આપણે એને આગળ લાવીએ બાકી હવે હપ્તો કેટલો છે આગળ બે લાખ અઠ્યાવીસ હજાર નવસો નવ ટકા કોના નંબર નવ ટકા બે નંબરના એટલે કે આ બાકીના ગયા વર્ષની બાકી જે આગળ લાવી હતી બે લાખ દસ હજારના નવ ટકા તો આવે છે અઢાર હજાર નવસો હવે ચુકવણી શોધવાની તો હપ્તામાંથી આવશે બે દસ છે બે દસ એમાંથી બે દસ માઇનસ કરો ગયા વર્ષની બાકી બે દસ મારી ચુકવણી આ માઇનસ કરો તો બાર ડેસ આવશે તો નંબર પ્રમાણે બે મારી પાંચ નંબર બે નંબર બે દસ પાંચમા નંબર બે દસ આમાંથી આ માઇનસ કરો રકમ ડેસ ક્લિયર છેલ્લે ડેસ આવવું જરૂરી છે ઓકે હવે જોઈએ ત્રીજો દાખલો તો જો હવે આપણે હવે ત્રીજો દાખલો એકદમ સ્પીડમાં કવર કરીશું ઓકે બે દાખલા જે કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જવું જોઈએ તો એ ફટાફટ ત્રીજો આપણે ગણીએ તો જો એક ચાર ચૌદ ના રોજ યંત્ર ખરીદ્યું એક ચાર ચૌદ રોકડ કિંમત કેટલી છે તો એની રોકડ કિંમત છે સાત લાખ શરૂઆતમાં ડાઉન પેમેન્ટ હવે જો દાખલામાં ડાઉન પેમેન્ટ આપ્યું નથી પરંતુ એક ચાર ચાર ના રોજ ખરીદ્યું નહી અહીંયા લખ્યું છે કે એક ચાર ચાર ના રોજ કરાર વખતે એક લાખ તો કોમન છે આ શું કહેવાય ડાઉન પેમેન્ટ કહેવાય કરાર વખતે શબ્દ આપેલો શબ્દ ન પણ આપેલો હોય તો તારીખ પરથી ખબર પડી જાય કે એક ચાર ચૌદ રોજ ખરીદ્યો અને એક ચાર ચૌદ એક લાખ રૂપિયા ચૂકવેલા બતાવે છે તો કોમન છે કે આ શું હોવું જોઈએ ડાઉન પેમેન્ટ બંને તારીખ સેમ જ છે આ તારીખે ખરીદ્યું છે અને એ તારીખે પેમેન્ટ એક લાખ થયું છે તો એક લાખ શું કહેવાય શરૂઆતનું ડાઉન પેમેન્ટ શરૂઆતનો હપ્તો શરૂઆતમાં વ્યાજ હંમેશા ડેસ આવે એટલે ખરેખર જે હપ્તો છે એટલા રૂપિયા આપને ચૂકવવા તો એ કેટલી બાકી બીસી તો જો સાત લાખની વસ્તુ હતી એક લાખ રૂપિયા આપણે ચૌદ પછી નેક્સ્ટ ડેટ કઈ આવે એકત્રીસ તો પંદર સૌથી પહેલા ગયા વર્ષની બાકી છ લાખ બાકીને આગળ લાવીશું બાકી છ લાખ હવે એકત્રીસ તોન નો હપ્તો કેટલો છે એક લાખ બોતેર હજાર અને વ્યાજ તો વ્યાજના ટકા કેટલા આપેલા છે બાર ટકા તો કઈ રકમના બાર ટકા કરવાના આ બાકીના ચુકવણી કેટલી હપ્તો એક બોતેર તો વ્યાજ ગયું એટલે એક બોતેર માંથી બોતેર માઇનસ કરો તો એક લાખ ચૂકવણી હવે બાકી રકમ કેટલી તો ગયા વર્ષની બાકી કેટલી હતી છ લાખ હતી ગયા વર્ષની બાકી છ લાખ એમાંથી એક લાખ રૂપિયા ચૂકવાઈ ગયા તો હવે કેટલી બાકી ભાઈ છે પાંચ લાખ નેક્સ્ટ્રીસ ટોન સોલ તો પાંચ લાખની બાકી ને આગળ લાવીશું બરાબર પાંચ લાખની બાકી આગળ લાવીશું અને એકત્રીસ ટોન સોલે કેટલો આપતો ભાઈ આપને બે લાખ ને સાઈઠ હજાર હવે વ્યાજ બાર ટકા તો કઈ રકમના બાર ટકા અત્યારે કેટલી બાકી છે પાંચ લાખ આપણે આગળ લાવ્યા તો પાંચ લાખ પર બાર ટકા પ્રમાણે બાર પછી આમ

હપ્તો છે અને વ્યાજ કેટલું છે બાર ટકા તો કઈ રકમના બાર ટકા તો આપણને ત્રણ લાખ રોકડ કિંમત છે એ ત્રણ લાખના બાર ટકા કરીશું બાર તાલી છત્રીસ ત્રણ છત્રીસનો હપ્તો એમાં છત્રીસ હજાર વ્યાજ ત્રણ ના હપ્તામાં છત્રીસ હજાર વ્યાજ એટલે કેટલા રૂપિયા ચૂકવાયા ત્રણ લાખ રૂપિયા ચૂકવાયા હવે રોકડ કિંમની કેટલી બાકી રહેશે ગયા વર્ષની ત્રણ લાખ હતી જ ને ત્રણ લાખ રૂપિયા ચૂકવ્યા એટલે હિસાબ પૂરો ડેસ ઓકે હવે જોઈએ આગળ એક ચાર ચોકડ કિંમત કેટલી છે ચોવીસ લાખ બરાબર હવે ત્યારબાદ હપ્તો હપ્તો કેટલો છે તો આમાં જો ડાયરેક્ટ જ એકત્રીસ ત્રણ પાંચ છ સાત આઠ આપી દીધી છે તારીખ હવે એક ચાર ચારે વસ્તુ ખરીદી તો એ તારીખે આપણે હપ્તો એટલે કે ડાઉન પેમેન્ટ આપીશું ને આમાં ડાઉન પેમેન્ટ આપ્યું જ નથી તો બની શકે છે ઘણી વખત એવા ટ્રાન્ઝેક્શન હોય છે કે ડાઉન પેમેન્ટ આપવાનું આવતું જ નથી બરાબર તે પણ ઘણી જગ્યા પર એવું છે કે તમે ભારે હપ્તેથી માની લો કે ટીવી ફ્રીજ લેવો વોશિંગ મશીન લેવો તો વગર ડાઉન પેમેન્ટ તમે એડવર્ટાઇઝ પણ જોયો છે કે ઝીરો ડાઉન પેમેન્ટ એ તમને વસ્તુ મળશે બરાબર છે ડાઉન પેમેન્ટ આપવાનો જ નથી સીધો હપ્તા ચાલુ થાય એવું પણ આવી શકે તો અમે એવું જ છે કે એક ચાર ચારે વસ્તુ ખરીદી એ તારીખે આપણે કોઈ હપ્તો ભર્યો નથી કારણ કે અહીંયા જે પેમેન્ટ છે એમાં સૌથી પહેલી તારીખ એકત્રીસ પોન પાંચ જ છે ડાયરેક્ટ સ્ટાર્ટિંગ છે પાંચથી થાય છે હપ્તો ભર્યો જ નથી આપને સોરી ડાઉન પેમેન્ટ આવ્યું જ નથી સીધે હપ્તો જ ચાલુ થઈ ગયો આમાં હપ્તો નથી ઓકે વ્યાજ તો પહેલામાં આવે જ નહીં આમાં નવસો આવ્યો હપ્તો આવ્યો નહીં ને વ્યાજ તો હંમેશા હોય જ નહીં તો આપણે કેટલા રૂપિયા ચૂકવ્યા તો આપણે કંઈ ચૂકવ્યું જ નથી ને કારણ કે આપણે કોઈ ડાઉન પેમેન્ટ નથી આપી આપણે કોઈ રકમ ચૂકવી જ નથી તો આપણી બાકી કેટલી રહી ચોવીસ લાખની ચોવીસ લાખ જ બાકી રહેશે ખ્યાલ આવ્યો અગાઉ આપણે પોઈન્ટ આવતો હતો કે કરાર સમયે પેમેન્ટ કર્યું છે આમાં કરાર વખતે કઈ ચૂકાયું જ નથી બરાબર એટલે હપ્તો કઈ આપ્યો જ ચૂકવણી પણ આવશે જ નહીં એટલે ચોવીસ લાખ ની ચોવીસ લાખ બાકી રહેશે હવે વર્ષ ક્યારે પૂરું થશે એકત્રીસ તોન પાંચ તો આ ચોવીસ લાખની બાકીને આપણે આગળ લાવીએ હવે એકત્રીસ તોન પાંચ એ હપ્તો ભાઈ રોજ કેટલો નવ લાખ સાહીઠ હજાર વ્યાજ કેટલું છે પંદર ટકા તો એ આવે છે ત્રણ લાખ સાઈઠ હજાર હવે જો હપ્તો નવ સાહીઠ નો હતો જે મારી ત્રણ લાખ હજાર વ્યાજ આપ્યું નવ ના હપ્તામાં ત્રણ સાઈઠ વ્યાજ આપ્યું એટલે છ લાખ રૂપિયા આપને ચૂકાવવા હશે નવ સાઈઠ માં ત્રણ સાહીઠ માઈનસ કરો છ લાખ રૂપિયા નેક્સ્ટ ડેટ એકત્રીસ ત્રણ છ અઢાર લાખની બાકી ને આગળ લાવીએ હવે એકત્રીસ ત્રણ છ એ કેટલો હપ્તો ભરી છે આઠ લાખ સિત્તેર હજાર હવે વ્યાજ કેટલા છે પંદર ટકા કોના પંદર ટકા અઢાર લાખના પંદર ટકા બે લાખ સિત્તેર હજાર તો કેટલા રૂપિયા ચૂકવાયા આઠ સિત્તેર નો હપ્તો હતો એમાં બે સિત્તેર માઇનસ કરીએ તો ખરેખર આપની છ લાખ હવે કેટલી બાકી ગયા મારી છ લાખ ચૂકવાઈ ગયા એટલે બાર લાખ બાકી બેસી એ બાર લાખ બાકીને આગળ લાવીએ બાર લાખ હવે હપ્તો કેટલો ભાઈ રહ્યો નેક્સ્ટ સાત લાખ એસી હજાર હવે વ્યાજ પંદર ટકા તો કોના પંદર ટકા બાર લાખના પંદર ટકા તો એક લાખ છ લાખ રૂપિયા ખરેખર ચૂકવવા કેવાશે હવે છેવટની બાકી બાર લાખ હતી એમાંથી ગયા વર્ષની બાકી બાર લાખ છ લાખ રૂપિયા ચૂકવવા તો બારમાંથી છ જાય છ લાખ રહ્યા નેક્સ્ટ એકત્રીસ તો આઠ છ લાખની છે બાકી એને આગળ લાવીએ હવે હપ્તો ભર્યો છે છ લાખ નેવું હજાર વ્યાજ કેટલું છે ટકા છ લાખ ના પંદર ટકા તો હજાર વ્યાજ હવે છ નેવું ના હપ્તામાં નેવું હજાર તો વ્યાજ ગયું એટલે કેટલા ચૂકવવા આપને છ લાખ ચૂકવવા ગયા વર્ષની બાકી છ લાખ હતી અને આપણે છ લાખ રૂપિયા ચૂકવવા એટલે અહીંયા હિસાબ પૂરો દેશ ક્લિયર થઈ ગયું ગણતરી તો ચેપ્ટરના દરેકે દરેક દાખલામાં તમારે ગણતરી કરવાની આવશે અને આમાં ધીમે ધીમે ટ્વીસ પોઈન્ટ પણ આવશે આ બેઝિક બેઝિક ગણતરી છે ઓકે તો પરફેક્ટ કર ભૂલ વગર આવડવી જોઈએ તો પોઈન્ટ પણ આવડશે એટલે આમાં તમને પ્રેક્ટિસ માટે બીજા હું દાખલા પણ આપીશ એટલે તમારે ગણતરી એકદમ પરફેક્ટલી આવરી જાય ઓકે હવે આપણે આમનોન સમજીએ કે આમાં આપણે જે આમનોન લખવાની આવશે તે આમનોન કઈ રીતે લખવાની આવશે તે કારણ કે મેં શરૂઆતમાં કીધું કે આપણે ખાતું સોરી કોષ્ટક બનાવવું પડશે ત્યાર પછી એના આધારે આમનોન આવશે અને પછી ખાતા આવશે હવે ખાતામાં તો કંઈ નહીં આવશે આમનોનની ખટવણી જ આવશે એટલે આમનોન આવડશે એટલે ખાતા ઓટોમેટિક આવડી જશે તો હવે આપણે આમનોન સમજવાની છે તો જો ધ્યાન આપજો હું આમનોન સમજાવું છું તે ઓકે યાદ રહી જ જશે એક એક પોઈન્ટ પર ધ્યાન આપજો આમનોન મોડી થઈ જશે અહીંયા હવે આમનોન આમાં બંને પક્ષ કરીને લખવાની આવશે એટલે કે જે ખરીદનાર હશે તે અને જે વેચનાર હશે બંનેના ચોપડે આમનો લખવાની આવશે આપને કોના ચોપડે ખરીદનારના ચોપડે અને વેચનારના ચોપડે ચોપડે બંનેના આપને લખવાની આવશે તો સિમ્પલ જ છે આમનો ખ્યાલ આવી જશે તો જો સ્ટાર્ટ કરીએ આમનો સૌથી પહેલા આમનો જે હેડિંગ છે તે તો સૌથી પહેલો હેડિંગ છે કરાર કરવામાં આવે ત્યારે તો જો કરાર કરવામાં આવે ત્યારે કરાર કરો એટલે કે એ લોકો ડીલ થઈ જાય કે નક્કી થઈ જાય એટલે આપણે જો એક એક્ઝામ્પલ થી સમજીએ એટલે તમને વધારે ખ્યાલ આવે કે માની લો કે આપણે કોઈક વસ્તુ લેવાનું વિચાર્યું છે બરાબર છે આપણે ચલો કે આપણે એક દાખલાની રકમ થી સમજીએ કે 1411 ના રોજ આપણે યંત્ર લેવાનું નક્કી કર્યું છે ઓકે 1411 ના રોજ યંત્ર લેવાનું અત્યારે આપણે ખરીદનારનું ખાલી વિચારે ખરીદનાર પોતાના ચોપડે કઈ રીતે હિસાબ લખશે તે ત્યાર પછી આપણે વેચનારનું વિચારીશું તો પહેલા ખરીદનારનું વિચારીએ તો પહેલું એરિંગ આવશે કરાર થાય ત્યારે તો જો વિચારો કે આ યંત્રની જગ્યા પર માની કે આપણે કોઈક અથવા કાર લીધી છે ચાર અગિયાર સહી સિક્કા વગેરે કરી આપણે ઘરે આવી એટલે લાખ કારની કિંમત છે કાર આપની થઈ ગઈ તો આપના વચ્ચે બધી સહી સિક્કા થશે એટલે કરાર થશે કોન્ટ્રાક્ટ થશે જેમાં લખ્યું હશે કે આટલો વ્યાજનો દર છે આટલા હપ્તા છે આ રીતે તમારે પેમેન્ટ કરવાનું છે બધી માહિતી હશે તો કરાર કરવામાં આવે એટલે ત્યારે શું થઈ જાય ખરીદનારને મિલકત મળી જાય ખરીદનારને શું મળી જાય આ જે મિલકત ખરીદી હશે આપણે ખબર છે ખરીદીએ આપણે શું ખરીદીએ છે મિલકત ખરીદીએ કરાર કરવામાં આવે મિલકત ખરીદીની ની કરવાની કરાર કરવામાં આવે કઈ આમન કરવાની મિલકત ખરીદીએ તેની આમનંદ તો વિચાર આપણે મિલકત ખરી આપણી પાસે મિલકત આવે છે માનેલું કે મિલકત છે યંત્ર મોટાભાગે દાખલામાં યંત્ર જ ખરીદવામાં આવે છે તો આપણે ખરીદનાર ના ચોપડે જે કરાર કરવામાં આવે પહેલી આમનો આવે કઈ આમનો આવે મિલકત ખરીદવાની આમનો તો મિલકત ખરીદે તો યંત્ર આવે છે યંત્ર ખાતે ઉધાર હવે જમા કોને કરવાનું આપણી પાસે અહીંયા યંત્ર આવે છે મિલકત આવે છે બરાબર છે કરાર થઈ ગયો થઈ આપણે લઈને ઘરે આવી યંત્ર લઈને ઘરે આવી યંત્ર યંત્ર થઈ આપણે લાવી દઈશું તો યંત્ર આપની પાસે આવે છે એટલે યંત્ર ને ઉધાર હવે જો આપણે મિલકત રોકડે થી ખરીદી એક સિમ્પલ રૂલ્સ ખબર છે જો હું કોઈ પણ મિલકત રોકડેથી ખરીદું તો આમને શું કરીશ ખરીદનાર શું કરશે મિલકત આવે મિલકત ઉધાર પૈસા જાય

હવે વેચનાર પોતાના ચોપડે શું આમનું કરશે તો ખબર પડી જવી જોઈએ આમાં ઓકે ખ્યાલ આવી જવો જોઈએ આની પાસે ખરીદનાર પાસે યંત્ર આવે છે તો વેચનાર પાસે યંત્ર જાય છે તો એ યંત્રને શું કરશે એ જમા કરશે કારણ કે વેચે છે તો જમા કરશે અને પૈસા લેશે કોની પાસે લેશે ખરીદનાર પાસે જો ખરીદનારને પૈસા આપી દે તો રોકડ આવે રોકડ ઉધાર થાય પણ તું પૈસા આપ્યા નથી આપ્યા હપ્તેથી લીધી છે એટલે અત્યારે ખરીદનાર પાસેને ભાઈ પૈસા લેવાના છે એટલે ખરીદનાર ખાતે બંને પક્ષની આમનો આવશે પરીક્ષામાં બંને પક્ષની આમનોન પૂછાય છે ખરીદનાર એટલે બંનેને સાથે સમજાઈ રહ્યો છું તો પહેલી આમનોન કઈ આવે બંને કરાર કરે ત્યારે તો સિમ્પલ જ આમનોન છે કરાર કરે એટલે આમાં મિલકત આવે એટલે મિલકત ઉધાર અહીંયા મિલકત જાય મિલકત જમા ને બીજું

એટલે બેંક ખાતું જમા થશે બરાબર પૈસા જાય છે બેંક ખાતું જમા થશે હું આ પૈસા કોને આપીશ જે વ્યક્તિ મિલકત વેચતો હશે એને આપીશ ને તો એ લાભ લેનાર થશે તો એ વેચનાર ખાતે ઉધાર ખબર પડી ગઈ તો સિમ્પલ જ છે પૈસા ચૂકવીએ રોકડ જાય રોકડ બેંક જમા થશે ને પૈસા કોને મળશે વેચના ને મળશે તે ઉધાર થશે હવે સામે વેચનાર વળો શું આમન કરશે એની પાસે પૈસા આવે કે જાય એની પાસે પૈસા આવશે બરાબર એસી હજાર પાસે આવશે તો એ શું કરશે બેંક ખાતું ઉધાર કરશે અને કોને જમા કરશે સામેવાળો વાળો ખરીદનાર જો અમે એક શોર્ટકટ ટ્રીક પણ કહી દઉં તમારે એક જ પોઈન્ટ વિચારવાનું બીજું ખાતું હંમેશા સામેવાળું જ આવશે બરાબર આ શોર્ટકટ ટ્રીક ઓકે ખરીદનાર જો આપણે આમ નોંધ કરો ને એમ તો તમારે એક જ ખાતું વિચારો અને બીજું ખાતું વેચનાનું વેચનારના ચોપડે એક ખાતું વિચારો બીજું ખાતું ખરીદનારનું જેમ કે કરાર કરવામાં આવે ત્યારે તો એમાં કઈ આમનો શું યાદ રાખવાનું મિલકત મિલકત અહીંયા આવે છે કે જાય છે ખરીદનાર આવે એટલે મિલકત ઉધાર વેચનારમાં જાય એટલે મિલકત જમા બીજું ખાતું ખરીદના વેચના કરાર વખતે ચૂકવેલ રકમ તમારે રોકડ નું વિચારો રોકડ આવે કે જાય તો ખરીદનાર પૈસા ચુકવા આપે એટલે બેંક જમા કરશે અને ભાઈ પૈસા આવે એટલે બેંક ઉધાર કરશે બીજું ખરીદના વેચના બીજું રકમ પણ કહી દઉં એમાં કઈ રકમ આવે રોકડ કિંમતની એટલે જેટલાની મિલકત છે તે એટલે કે ચાર એસીની આમાં કયો આવે કાળા વખતે ચૂકવેલ રકમ તો જે ચૂકવ્યા છે તે રકમ આવશે હવે આ જે એન્ટ્રી છે એ કઈ તારીખે થશે એક ચાર અગિયાર કારણ કે એક ચાર અગિયાર આપણે કોન્ટ્રાક્ટ કરીશું સહી સિક્કા કરીશું અને એક ચાર અગિયાર જ આપણે ડાઉન પેમેન્ટ કરીશું અને ગાડી લઈને યંત્ર લઈને કાર લઈને ઘરે ચાલી લાવીશું હવે શું થશે વર્ષ પૂરું થશે એટલે આપણે હપ્તો ભરીશું એટલે હવે જે એન્ટ્રી આવશે એ કઈ તારીખની એન્ટ્રી આવશે એકત્રીસ ત્રણ બાર એન્ટ્રી આવશે વર્ષ પૂરું થશે એટલે જ્યારે વસ્તુ લઈએ ત્યારે બે જામનો આવે ખરીદવામાં આવે તેની આમનોન અને ડાઉન પેમેન્ટ કરીએ તેની આમનોન આમનોન બે હવે કઈ આવશે વર્ષ પછી વર્ષ પછી આપણે હપ્તો ભરીશું કેટલો હપ્તો ભરીશું એક ચાલીસ નો હપ્તો ભરીશું તો એની આમનોન પણ આવડી જાય પણ યાદ રાખજો આપણે ફક્ત હપ્તો નહીં ભરતા હપ્તા સાથે વ્યાજ ભરીએ છીએ એટલે વ્યાજ સહિતનો હપ્તો હોય છે તો આમાં આમનોન કઈ રીતે આવશે બે આમનોન આવશે હપ્તાની એક તો વ્યાજની આમનોન આવશે પહેલા સી ની આમનોન આવશે વ્યાજની એટલે એને લખવું હોય તો આ રીતે લખાય હેડિંગ છે તે હપ્તો ચૂકવવાનો થાય ત્યારે અને ચોથી આમનોન હપ્તો ચૂકવીએ ત્યારે હેડિંગ શું આવશે હપ્તો ચૂકવવાનો થાય ત્યારે અને હપ્તો ચૂકવીએ ત્યારે એક પોઈન્ટ યાદ રાખશો હપ્તાની આમનોન બે આવે બે આમનોન કહી રીતે એક ખરેખર જે રકમ ચૂકવી છે ને તેની આમનોન આવે અને બીજું ચુકવણો થાય ત્યારે તેમાં વ્યાજની આમનો આવે યાર કોઈ પણ બેંક હોય ને જે તારીખ આવે ને એ તારીખે વ્યાજ આપના ખાતામાં ઉધાર જમા કરી દે એટલે કે ખાતામાં વ્યાજ ઉધારી દે છે પછી આપણે હપ્તો ભરતા હોય છે એવું થતું હોય છે એટલે યાદ રાખ હપ્તાની બારે જ્યારે પહેલી વખત હપ્તો ભરીશું તો આપણે બે આમનો કરીશું એક વ્યાજની આમનોન એક પૈસા ચૂકવીએ તેની આમનોન વ્યાજની આમનો અને પૈસા ચૂકવીએ તેની આમનોન ઓકે વ્યાજની આમનો ને પૈસા ચૂકવીએ તેની આમનો હવે આમનો પણ આવડી જાય વિચારો મેં ખરીદનાર છું હું ખરીદનાર છું હું વ્યાજ ચૂકવીશ કે મને મળશે વ્યાજ ખરીદનાર માટે યંત્ર ખરીદનાર માટે વ્યાજ ખર્ચ કહેવાય કે આવક કહેવાય જે વ્યક્તિ યંત્ર ખરીદે મિલકત ખરીદે એના માટે વ્યાજ ખર્ચ કે આવક તો આમ છે વ્યાજ ખર્ચ જ કેવાશે ને શું એનો ફાયદો છે ખર્ચ છે વ્યાજ ચૂકવવું પડશે એના માટે વ્યાજ શું છે ખર્ચ છે જો વ્યાજ ખર્ચ છે તો વ્યાજ ખાતું શું કરશે ઉધાર કરશે જયારે વેચનારને વેચનાનો વ્યાજ મળશે ને બરાબર આ વ્યાજ કોને ચૂકવશે સામે વાળા તો વેચનાર માટે વ્યાજ શું છે આવક છે કરશે હવે બીજો વ્યક્તિ કોણ આવશે વેચનાર અને વેચનારમાં કોણ આવશે ખરીદનાર તો ખ્યાલ ગયો સિમ્પલ આમનો છે હવે હપ્તો ચૂકવ્યો હવે આ તો સમજવાની જરૂર નથી છે એટલે પૈસા જાય એટલે બેંક જમા અને ઉધાર કોણ થશે વેચનાર અહીંયા હપ્તો ચૂકવવાનો છે જયારે વેચનાર પૈસા મળશે પૈસા આવશે તો એ શું આમનોન કરશે બેંક ઉધાર કરશે અને ખરીદનારને જમા કરશે ખ્યાલ આવી ગયો જ્યારે પણ હપ્તો ભરવાનો આવે એટલે બે આમનોન તમારે કરવાની એક તો એની વ્યાજની અને હપ્તો ચૂકવીએ તેની ક્લિયર હવે હજી પણ આમનોન આવશે આ જ વર્ષે એકત્રીસ તોન બારે બીજી આમનોન હજુ થશે હપ્તો વર્ષ પૂરું થાય એટલે કે બે હપ્તાની આમ નોંધ થશે વ્યાજને ચૂકવ્યું તે અને બીજો પોઈન્ટ ખરીદના વિશે આપણે મિલકત લીધી છે યંત્ર લીધું છે અને ધંધાનો નિયમ જ છે જો મિલકત ખરીદો અને એક વરસ થઈ ગયો એક ચાર અગિયાર યંત્ર ખરીદ્યું એક વરસ થઈ ગયું આપણે એનો હપ્તો ભરી પણ એક વર્ષ થયો એના પર શું લાગે ઘસારો પણ તો લાગે ને તો વરસ પૂરું થાય એના પર હવે ઘસારો ગણીશું હવે ઘસાને આમનો શું આવે તો અગિયારમાં ધોરણમાં જે બેઝિક આમનો આવતી હતી એમાં ખરીદના વેચના નહીં આવે ઘસાને આમનો શું આવે આપને ખબર જ છે ઘસારો હંમેશા ઉધાર થાય ને ઘસારો કોના પર ગણાય મિલકત પર આમાં મિલકત કઈ છે યંત્ર તો યંત્ર ખાતે હવે એમાં ખરીદના વેચનાર નહીં આવે શું આવે આમનોન ઘસારા ખાતે ઉધાર યંત્ર ખાતે હવે વેચનારના ચોપડે શું આમનોન થશે

તો મિલકત કોની પાસે છે ખરીદનાર પાસે છે તો ખરીદનાર મિલકત વાપરે છે તો એ ઘસારો ગણે વેચનાર તો મિલકત વેચી નાખી તો પણ ઘસારો ગણવાનો જે વસ્તુ એની પાસે છે એનો ઘસારો કાથી ગણી શકીએ ખ્યાલ આવે છે ઘસારો એટલે શું વસ્તુ જે વાપરીએ છે મિલકત વાપરીએ છીએ બરાબર છે એને ઘસારો લાગે છે એના માટે ઘસારો ગણીએ છીએ અહીંયા તો મિલકત વેચે છે જયારે મિલકત જ વેચી નાખી તો ઘસારો ક્યાંથી આવવાનો તો એના ચોકલે ઘસારાની આમનોન ન થાય બરાબર અને લાસ્ટ આમનોન આ વર્ષના અંતે જ એટલે પહેલું વર્ષ જયારે પૂરું થાય ત્યારે તો જો યાદ રાખજો પહેલું વર્ષ પૂરું થાય કેટલી આમનો આવે છે તે ત્યારે આપણે હપ્તો ભરીએ છીએ હપ્તાની બે આમનો વ્યાજ અને જે હપ્તો ચુકવીએ છીએ તેની આમનોન ત્યાર પછી ઘસારો ગણીએ તેની આમનો અને એક લાશ આવે ઘસારો અને વ્યાજને નું ખાતે એટલે કે નફા નુકસાન ખાતે લઈ જવાનું ઓકે તો લાસ્ટ આમનો સિમ્પલ જ છે ઘસાર અને વ્યાજ ને નફા નુકસાન ખાતે લઈ જવાનો તો જો આમાં વ્યાજ ઉધાર છે પણ ઉધાર ઉધાર છે 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 બંને નનું ખાતે લઈ જવાનો તો બંને ઉધાર છે તો જમા કરી દેવો અને ક્યાં લઈ જવાનું છે નનું ખાતે તો નફા નુકસાન ખાતાને ઉધાર કરી દો બસ થઈ ગયું એ જ રીતે આના ચોપડે એના ચોપડે ઘસારો છે ને અહીંયા આમનો ન થાય તો એના ચોપડે ફક્ત શું છે વ્યાજ જ છે વ્યાજ જમા છે વ્યાજ શું છે જમા છે તો આમનોમાં શું થઈ જશે ઉધાર થઈ જશે અને જમા કોને કરીશું નફા નુકસાન ખાતે લઈ જશે નફા નુકસાન ને જમા બસ થઈ ગયા આવશે તો ફરીથી સોટમાં જોઈ લઈએ સૌથી પહેલું કરાર કરીએ ત્યારે કોન્ટ્રાક્ટ થાય ત્યારે તો એની આમનો શું આવે તો યાદ રાખજો ખરીદનાર પાસે મિલકત આવે છે એટલે મિલકતનું ખાતું ઉધાર કરશે જયારે આ મિલકત વેચે છે મિલકતનું ખાતું જમા કરશે ઓકે રકમ કઈ રોકડ કિંમત અને બીજું ખાતું તો ખરીદનાર વેચનાર આવી જશે એ તો ખબર પડી ગઈ ત્યાર પછી એક તારીખે આપણે ડાઉન પેમેન્ટ કરીશું તો આના ચોપડે શું પૈસા આવે કે જાય ડાઉન પેમેન્ટમાં ખરીદનાર છે તો પૈસા જાય એટલે બેંક જમા કરશે અને પૈસા આવે એટલે કરશે કાતું ખરીદનાર વેચનાર તો ખરા વસ્તુ ખરીદે ત્યારે બે આમનો આવે ડાઉન સોરી પહેલા જે વસ્તુ ખરીદે રોકડ કિંમતની જે કિંમત હોય મિલકતની તે આમનો અને બીજું ડાઉન પેમેન્ટ કરીએ તે હવે વરસ પૂરું થાય એટલે ચાર આમનોન આવે યાદ રાખજો ખરીદનારમાં ચાર આમનોન વેચનારમાં ત્રણ આમનોન વરસ પૂરું થાય ત્યારે ખરીદનારમાં કેટલી આમનોન ચાર વેચનારમાં ત્રણ ખરીદનારમાં કઈ ચાર તો ખરીદનાર પહેલા તો હપ્તો ભરશે હપ્તો આવે એટલે હપ્તાને લગતી બે આમનોન એક તો વ્યાજ અને ચુકવણી ત્યાર પછી ઘસા આમનોન અને ચોથી ઘસા ને વ્યાજને નનુ ખાતે લઈ જવાનું તો વરસ પૂરું એટલે ચાર આમનોન આવે હપ્તાની બે એટલે કે વ્યાજની હપ્તો ચૂકવ્યો તેની ઘસાની અને ઘસા વ્યાજના નનું લઈ જવાની જ્યારે વેચનારમાં એ જ આવશે ફક્ત ઘસાને નહીં આવશે તો આમ બી સિમ્પલ જ છે પહેલા વ્યાજની આમ તો વ્યાજ ખરીદનાર માટે શું કહેવાય ખર્ચ કારણ કે વ્યાજ ચૂકવવું પડે છે એટલે વ્યાજનો ઉધાર કરશે આના માટે વ્યાજ આવક છે તો એ જમા કરશે બીજું કાતો ખરીદનાર વેચનાર ત્યાર પછી હપ્તા માટે તો અહીંયા હપ્તો ચૂકવાય છે એટલે બેંક જમા અહીંયા પૈસા આવે છે એટલે બેંક ઉધાર બીજું કાતો ખરીદનાર વેચનાર ત્યારબાદ બાદ ઘસા ની ઘસા ને એમનો તો ફિક્સ જ છે ઘસારો તે યંત્ર એ થઈ ગયું અને છેલ્લે ઘસારો કે વ્યાજ ને આપણે ક્યાં લઈ જવાનું નનો ખાતે તો એ બી સિમ્પલ છે આમાં જો વ્યાજ અને ઘસારો ઉધાર છે તો આમનો માં જમા ને નનો ઉધાર થશે જ્યારે સામે પક્ષે વ્યાજ જમા છે તો આમનો માં ઉધાર નનો જમા ક્લિયર તો આપણે ખાતું જોઈ લીધું આમનો કઈ રીતે આવે તે પણ જોઈ લીધું હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે એક દાખલો પણ જોઈશું જેમાં આપણે આ ખાતું બનાવી સોરી આ કોસ્તક બનાવીશું આમનો લખીશું અને ખાતું પણ બનાવીશું ઓકે